પશ્ચિમ બંગાળમાં નવરાત્રી માત્ર 5 જ દિવસની હોય છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા વિધિવિધાન સાથે કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર પૂરા 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, પરંતુ બંગાળ સમુદાયના લોકો નવરાત્રીમાં માત્ર 5 દિવસ સુધી દુર્ગા પૂજા કરે છે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળમાં નવરાત્રીના 6ઠા દિવસથી શરૂ થાય છે અને નવરાત્રીના 10મા દિવસ સુધી ચાલુ રહે છે. બંગાળી હિન્દુઓ માટે દુર્ગા અને કાળીની પૂજા સૌથી મોટો તહેવાર છે. પશ્ચિમ બંગાળની દશેરા પણ બધા કરતા અલગ હોય છે. મહાલયા પ્રતિપદા તિથિ પર માતા પાર્વતી તેમના 9 સ્વરૂપો સાથે વૃત્તિલોક પર તેમના પિયરમાં આવે છે, જેને મહાલયા કહેવામાં આવે છે. તેમની સાથે તેમના પુત્રો ગણેશ અને કાર્તિકી પણ આવે છે. પશ્ચિમ બંગાળમાં મહાલયાના દિવસે દેવી માતાને આમંત્રણ આપવા માટે કન્યાઓને ભોજન કરાવવાની માન્યતા છે. પુષ્પાંજલિ બધા બંગાળીઓ અષ્ટમીની સવારે માં દુર્ગાને ફૂલ અર્પણ કરે છે અને આ વિધિને પુષ્પાંજલિ કહેવામાં આવે છે. ધનુષી નૃત્ય દશમીના દિવસે બંગાળી મહિલાઓ ધનુષી નૃત્ય કરે છે. ધનુષી નૃત્યને દુર્ગા પૂજા ઉત્સવનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ધનુષી નૃત્ય માતા ભવાનીને ખૂબ જ પ્રિય છે. સિંદુર ખેલા વિજયાદશમી અથવા દુર્ગા પૂજાના છેલ્લા દિવસે તમામ પરિણીત મહિલાઓ સિંદુર વડે હોળી રમે છે, જેને ખેલા વિધિ કહેવામાં આવે છે. ખેલા એ દુર્ગા પૂજાની પ્રાચીન અને સૌથી પ્રસિદ્ધ પરંપરા છે. આ ધાર્મિક વિધિમાં દેવી દુર્ગાને સોપારીના પાનથી સિંદુર અર્પિત કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. બધી સ્ત્રીઓ એકબીજા સાથે સિંદુર વડે રમે છે અને ઉત્સાહ સાથે માતાને વિદાય આપે છે.